હું આરામ મીડિયાથી શબાના. આજે આપણે વાત કરીશું ઈસનપુર શાળા નંબર 1ના એસએમસી સભ્યોની, કે ઈસનપુર શાળા નંબરના એસએમસી સભ્યોને કર્તવ્યો અને ફરજોની કેટલી જાણકારી છે. તો ચાલો આપણે એમની મુલાકાત લઈએ. તમારું નામ? ધનસિંહભાઈ. તમે કઈ શાળામાં એસએમસી મેમ્બર છો? હા, ઈસનપુર શાળામાં છે, 1 નંબરમાં. ઈસનપુર શાળા નંબર 1. ઈસનપુર શાળા નંબર 1ના. ઈસનપુર શાળા નંબર 1માં છીએ અમે. તો તમને ખબર છે કે એસએમસી મેમ્બર શું છે? એસએમસી મેમ્બરમાં આમ બધાની જાણકારી માટે છે, મીટિંગ અમારી થયેલી છે. તમે કેટલી મીટિંગમાં ગયા છો? અમે વટવા 2-3 મીટિંગ થઈ ગઈ અમારી એસએમસી સભ્યોમાં. સાઈન કરીને આવી જવું, ઘડી ઘંટ 5 મિનિટ બેસીને આવી જવું પાછો. અમારે ઘેર જ ચાલુ હોય એટલે હું, મને બેન જ જવા દે કે જાઓ તમે તમારે, એટલે હું પાછો આવી જવું. મીટિંગ દર મહિને એક હોય છે, એટલે અત્યાર સુધીમાં 10-1 જેવી થાય. હા, અમે દર મહિનાની આખર તારીખે એસએમસીની મીટિંગ ભરીએ છીએ. મીટિંગ ઉપર કયા કયા મુદ્દા ચર્ચા છે? પહેલાં તો બાળકો સતત ગેરહાજર રહેતા હતા એ, પછી મોડા આવતા હતા એ, ગણવેશમાં નહોતા આવતા એ, અનિયમિત એમની હાજરી રહેતી હતી એના ઉપર, અને વાલી થોડા નિષ્ક્રિય રહેતા હતા. તો હવે તો લગભગ દર મીટિંગની અંદર એ વાત થવાથી ઘણા બાળકો સતત સમયસર આવી જાય છે, અભ્યાસમાં ધ્યાન આપે છે, અને હવે જ્યારે મીટિંગો વાલીની ભરીએ ત્યારે વાલીઓ મોટાભાગે હાજર રહે છે. મુદ્દા તો સ્કૂલને લગતા જ હોય, સ્કૂલમાં કોઈ ફેરફાર કરવો હોય, ખર્ચા કરવા હોય, એ બાબતની મીટિંગો હોય છે. પછી અહીંયા બોલાવે તો અહીંયા ઘડી ઘંટા જઈ આવીએ. આપણા છોકરાને કોઈ તકલીફ નથી, બધું વ્યવસ્થિત ભણે છે, બધું વ્યવસ્થિત છે, એટલે કોઈ તકલીફ નહીં. આમ કંઈ એવું ઉપરથી આવે ને ઓર્ડર, એટલે મીટિંગ થાય એટલે અમારે જેવું પડે બોલાવે, કેવી રીતે આમ એમની જે શ્રદ્ધા હોય પ્રમાણે થાય એવી, એવું બધું સમજાયું છે અમને. તો ટ્રેનિંગમાં જાઓ છો? હા, ટ્રેનિંગમાં ગયા હતા ને વટવા. ટ્રેનિંગમાં શું શીખ્યું? ટ્રેનિંગમાં આમ ચિત્ર બનાવવાનું શીખ્યું છે, આમ સવાલ પ્રશ્ન પૂછે, આવડે એનો જવાબ આપીએ, ના આવડે એનું ના આપીએ, આપણને જેમ સમજ પડે એવી રીતે. ટ્રેનિંગમાં તો હું નહીં જતો. આમ તો ખાસ નહીં, વાલીઓએ શું કરવાનું છે, બાળકોને સ્કૂલે મોકલવા, આજુબાજુના બાળકો હોય એને સ્કૂલમાં મોકલવા માટે પ્રિપેર કરવા, આ જ બાબતો. ટ્રેનિંગમાં જઈએ છીએ ને, આ વખતે તો સહયોગ સંસ્થા કે એની સંસ્થામાંથી બહેનો આવી હતી ને, અમે લેક્ચર બહુ સરસ આપ્યા હતા. મને ખબર છે એસએમસી સભ્યમાં કેટલા મેમ્બર હોય છે? હા, 13 હોય, કડિયા સાથે 13. ના, હું અત્યારે કોઈને ઓળખતો નથી, હું તો ખાલી સાઈન કરીને 5 મિનિટ બેસીને પાછો આવી જાઉં. એસએમસી સભ્યોમાં આમ તો 10ની ઉપર હોય છે, આમ બધાને તો ના, અમુકને જાણીએ અમે, જે આજુબાજુના રહે એને જાણીએ એવું. આ 12 સભ્યોમાંથી કેટલા ભાઈ અને કેટલી બહેનો હોય? એ આટલી તો જાણ નથી, પણ આમ 2 ભાઈઓ તો છે, એટલે બધી જાણ ના હોય બહેરાઓમાં એમ, પણ ખાસ આવે કોઈ, આવે કોઈ ના આવે એવું છે. તો એમ 6-7 તો હોય છે જ સભ્યો ભેગા, જે ના આવે ના આવી શકે, પણ અમે તો હોઈએ છીએ. 75% બહેનો, 25% ભાઈઓ. 75% મહિલાને સ્થાન આપવામાં આવે, આમાં મહિલાને વધારે પ્રાધાન્ય આપવાનું છે, પુરુષ ઓછા લેવામાં આવે છે મેમ્બર, એટલે 5 મહિલા 4 પુરુષ. નહીં, એ મને એટલું બધું ધ્યાન નહીં. અધ્યક્ષ ઉપાધ્યક્ષ કોણ છે એ ખબર છે? ના, એ ખબર નહીં. અધ્યક્ષ તરીકે તો હું છું, ઉપાધ્યક્ષ તરીકે રેખાબેન છે. આવું બધું મને ખબર નહીં. એસએમસીમાં બેંકનું ખાતું કોના નામે હોય છે ખબર છે? બેંકનું ખાતું બાબાના નામે હોય છે. તપાસ થશે પછી ખબર પડશે. મારું ખાતું છે, રેખાબેનનું છે, મીનાબેન છે, 3ના સંયુક્ત ખાતા છે. એસએમસીમાં તમારો હોદ્દો શું છે? અધ્યક્ષ. સભ્ય. ઉપાચાર્ય. ના, એ ખબર નહીં. એસએમસી સભ્ય તરીકે તમારી પસંદગી કેવી રીતે કરી? સારી છે, આપણે કોઈ તકલીફ નથી, એમના રીતે જે કરે છે સારી રીતે જ કરે છે. આવેલ ગ્રાન્ટની થોડીક માહિતી હોય છે મારી પાસે, એટલે વિશેષ માહિતી હું વધારે રાખું છું, એટલા માટે મારી પસંદગી કરવામાં. સ્કૂલે કરેલી છે પ્રિન્સિપાલ દ્વારા. પસંદગી હવે તો ટીચરોને ખબર હોય કેવી રીતે સ્વભાવ પ્રમાણે એ લોકોએ બનાવ્યા છે આમ સભ્ય અમને. તમારે આવવું પડશે, તમે આવશો જ એ રીતે અમને કીધું, તમારે આવવું પડે એટલે અમે જ્યારે બોલાય ત્યારે જઈએ. તમારી ભૂમિકા શું છે ખબર છે તમને? કે જે ના ભણતા હોય છોકરાઓ એમને લાવવાની જવાબદારી છે, પછી જે ના ભણવા છે એમને તમે કહો કે ભાઈ આ નિશાળમાં બેહાડો, સારું ભણાવે, ભણતર સારું છે, એ જવાબદારી કીધી છે મીટિંગમાં. ભૂમિકા તો હવે મને શું ખબર પડે, એ તો ખબર નહીં. એટલે તમને ટીચરે જાણકારી આપી છે આ વાતની? ના, નહીં આપી.
અત્યારે હું ઉપાચાર્ય તરીકે છું એટલે સભ્ય સચિવ ના હોય ત્યારે મારે હોદ્દો સંભાળવો જ પડે છે, અને જ્યારે મિટિંગ ભરું ત્યારે હું સ્થાનિક છું એટલે જે બાળકના જે સ્થાનિક બાળકોના પ્રશ્નો છે એ મારા થ્રુ જ ચર્ચાય છે અને મહદઅંશે એમાં ભાગ લઉં છું. તો આપણે જોયું કે એસએમસી સભ્યોને એસએમસી શું છે તેની પૂરી જાણકારી જ નથી, અને જો એમને પૂરી જાણકારી ના હોય તો એ એમની જવાબદારી કેવી રીતે નિભાવશે અને એમને કર્તવ્યો અને ફરજો શું છે તે કેવી રીતે ખબર પડશે.